नमस्कार, अमारी विशेष रजूआत ज्योतिष चक्र में आपनु स्वागत छे। हूँ छू पंकज। दर्शक मित्रों, आपणे दर रविवारे आ कार्यक्रम अंतर्गत मळीए छीए, जेमां आपने जणावीशुं 24 जुलाई थी 30 जुलाई आ एक अठवाडियामां केवी रहेशे ग्रहोनी चाल, कई कई राशिना बदलाशे किस्मत, अने साथे ज पैसा, प्रॉपर्टी अने पावरनो पण जणावीशुं जबरदस्त फॉर्म्युला, तेमज राजकीय दृष्टिए केवा थशे फेरफार अने शेर बजारनी केवी रहेशे आगामी चाल, ए पण आपने बतावीशुं। दर्शक मित्रों, आ कार्यक्रम दरमियान आपना मूंझवता प्रश्नों पण निराकरण आपीशुं, तेना माटे आप अमारा टोल फ्री नंबर पर फोन करी शको छो। तो शुरू करिए आजनो आ विशेष कार्यक्रम ज्योतिष चक्र। बार राशिना जातकों माटे आगामी 24 जुलाई थी 30 जुलाई सुधीनुं आ अठवाडियानुं फळकथन केवुं रहेशे, ए ज विषे तमाम माहिती अने मार्गदर्शन पूरू पाडवा न्यूज 18 गुजरातीना स्टूडियो पर उपस्थित छे बेजान दारूवालाना पुत्र, जाणीता ज्योतिष अने एस्ट्रो फ्रेंड चिराग बेजान दारूवाला। चिराग भाई, आपનું સ્વાગત છે। તો ચિરાગ ભાઈ, સૌથી પહેલા તો દર્શક મિત્રો બરાબર ટીવી સામે ગોઠવાઈ ગયા છે અઠવાડિયાનું ફળકથન જાણવા માટે, તો આપણે શરૂઆત રાશિફળથી જ કરીએ। મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। મિત્રો, મજામાં છો? આજે વરસાદનો માહોલ છે અને ઉમેદ રાખું છું આપ બધા એન્જોય કરશો। આપણે આજે વાત કરીશું કે 24 જુલાઈથી 30 જુલાઈ 2022નું સમય, એટલે કે આ સપ્તાહ આપ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલા આપણે વાત કરીશું મેષ રાશિની। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, તમે થોડુંક પોઝિટિવ થઈ જાઓ। કેમ? સમય તમારો જ છે। તમે જે જે વસ્તુઓ વિચારેલી હતી, તમે જે જે વસ્તુઓ કરવાનું વિચાર કરી રહ્યા છો, તે તમને જરૂરથી સફળતા મળશે, એટલે કે આવકના નવા સ્ત્રોત તમને જોવા મળશે। જો મારું સજેશન ખાલી એટલું છે કે જો તમે લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો એને થોડુંક ટાળજો, એ તમારા માટે સારું રહેશે। તમારું પારિવારિક વાતાવરણ પણ બહુ જ સારું રહેશે। તમને શું કરવું જોઈએ? તમને હનુમાન ચાલીસાનું પાઠ કરવું જોઈએ। એનાથી શું થશે? એનાથી તમારા જીવનમાં જે બધી મુશ્કેલીઓ છે, જે બધી અડચણો છે, એ ધીમે ધીમે દૂર થતી દેખાશે, અને તકલીફો દૂર થશે તો શું થશે, તો જીવનમાં તમારા સફળતા તમને જરૂરથી જોવા મળશે। એટલે કે મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે। હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, એટલે કે વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો, જો એમ વિચારી લો કે સફળતાનો દ્વાર તમારા માટે આ સપ્તાહે ખુલવાનો જ છે, તમે સંપત્તિનું લેણ કે વેચાણ પણ વિચારી રહ્યા છો, તો એ પણ આપણા માટે શક્ય છે। તમે એમ વિચારી લો કે આ અઠવાડિયે તમને કંઈક ને કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે, અનએક્સપેક્ટેડ, કદાચ જે તમે વિચારી પણ નહીં હોય। કેમ? કારણ કે તમારા ગુરુઓ, તમારા પૂર્વજો, તમારા એલ્ડર્સ, એ લોકોના આશીર્વાદ આપણા ઉપર છે, એટલે તમને ચિંતા કરવાની જરાય જરૂર નથી। તમે થોડું પોઝિટિવ રહો અને ધીમે ધીમે આગળ વધો। એટલે કે વૃષભ રાશિના જાતકો, આપણા માટે આ સપ્તાહ બહુ જ જબરદસ્ત છે। હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, એટલે કે મિથુન રાશિ। ગણેશજી કહે છે કે મિથુન રાશિના જાતકો, જીવનમાં જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો, અથવા તો તમે બીજે ક્યાંક નોકરી કરવા જવાનું વિચાર કરી રહ્યા છો, તો એ તમારા માટે શક્ય છે। એની શરૂઆત તમે આ અઠવાડિયાથી કરજો। બીજું, જો તમારા પૈસા ક્યાંક અટકેલા છે, તો આ અઠવાડિયે એ પૈસા તમને પાછા મળી શકે છે। તમને સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। તમને શું કરવાનું? તમને ખાલી પોઝિટિવ રહેવાનું। બીજું, તમને એવા લોકોથી દૂર રહેવાનું જે તમને મિસગાઈડ કરે છે, જે તમને નેગેટિવ માહોલમાં લઈ જાય છે, કારણ કે તમારું મગજ સારું છે પણ બીજાના કહેવા પ્રમાણે તમે કરતા આવો છો, એટલે તમે ધીમે ધીમે માઇનસમાં જાઓ છો। એટલે તમારું પોતાનું વિચારો, તમારું પોતાનું મગજ, તમારું હૃદય, દિલ જે કહેતું હોય એ જ કરો, તમને ખરેખર જીવનમાં બહુ જ મજા આવશે। એટલે કે મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે। બિલકુલ, હવે આપણે કર્ક રાશિની વાત કરીએ, પહેલા એક દર્શક મિત્ર લઈ લઈએ છીએ, અમદાવાદથી ભારતીબેન જોડાયા છે। ભારતીબેન, સવાલ કરો। મારા બાબાનો વિદેશ જવું છે કેનેડા, બરોબર? આ વખતે ટ્રાય કરવો છે તો એનું સક્સેસ થશે? શું બધી ડિટેલ્સ છે આપણા બાબાની?
બર્થડે ડેટ 17/12. ઓકે, હાલમાં શું કરે છે? હાલમાં જોબ કરે છે. જો તમે બાબાને વિદેશ મોકલવાનું વિચાર કરી રહ્યા છો તો મને એવું લાગે છે કે અત્યારથી પ્રોસીજર ચાલુ કરી દો, પર ફરવરી 2023 ની આસપાસ એ વિદેશ પહોંચી જશે. જરૂરથી તમે મક્કમ રહીને કરજો, અને તમે જે પણ ભગવાનમાં માનતા હો, જે પણ તમારા કુલ દેવતા હોય, કુલ દેવતી હોય, એમની આરાધના જરૂરથી કરજો, તમને જરૂરથી ફાયદો થશે. જી, નડિયાથી આપણી સાથે હાર્દિકભાઈ જોડાયા છે. સવાલ કરો હાર્દિકભાઈ, જન્મ તારીખ આપો. 27/11/91. હાલમાં શું કરો છો? હાલમાં મારે શોખ છે, પણ મારે બહાર જવા માટે એપ્લાય કરવાનું છે, તો મેં કું કરું કે નહીં? તમે બહાર જવાનું અત્યારે 1.5 વર્ષ સુધી ના વિચાર કરો, 1.5 વર્ષ પછી વિચાર કરો. અને સાથે સાથે મને એવું લાગે છે કે આવનારા 2.5 થી 3 મહિનામાં તમને તમારા જીવનમાં 1-2 બીજી ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે, એટલે એને એક્સેપ્ટ કરી લો. અને અબ્રોડ જવાનું વિચાર કરતા હો તો આવનારા 1.5 વર્ષ પછી કરશો, એટલે 2024માં મને દેખાય છે કે તમે અબ્રોડ જઈ શકશો. સુરતથી ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, સવાલ કરો અને જન્મ તારીખ જણાવો. હા, મારો ભાવેશ સોલંકી મારું નામ છે. આવો 2019 મારી બર્થ ડેટ છે. આપણી બર્થ ડેટ શું છે? 8/2/83. હાલમાં શું કરો છો? સલૂનમાં જોબ કરું છું. ઓકે, શું પ્રશ્ન છે આપણો? પ્રશ્ન મારો એવો છે કે મારા 2 વાર ડાયવોર્સ થઈ ગયા છે, અને બિઝનેસમાં પહેલા હું બહુ આગળ હતો, અત્યારે હું ખુદ જોબ કરું છું. બરાબર છે, તો હવે મારે આગળ વધવા માટે અને મેરેજ લાઈફમાં બહુ નામ આવે છે કે મારી કોઈ આડી લાઈન નથી, તો હવે મારે સક્સેસ થવા માટે શું કરવું સર? તમે સક્સેસ થવા માટે સૌથી પહેલા તો મને એવું લાગે છે કે જોબ તમારા માટે સારું છે. આવનારા 2.5 વર્ષ સુધી તમે પોતાનું બિઝનેસ કરવાનું વિચાર ના કરતા. બીજું, મને તમારી જોડે વાત કરીને એવું લાગે છે કે તમારા અંદર ઘણી પ્રકારની નેગેટિવિટી થઈ ગઈ છે. તમે જીવનમાં ઘણું બધું કન્ફ્યુઝ થઈ ગયા છો, સ્ટ્રેસમાં છો, એટલે તમે હનુમાનજીની આરાધના કરો, અને સાથે સાથે ગણેશ ભગવાનને મોદક ચડાવો, દીપક કરો એમનો, અને ફૂલ ચડાવો. એનાથી શું થશે? એનાથી તમારા જીવનમાં જે કંઈક વિઘ્નો આવે છે, જે તકલીફો તમને પાછળ કરે છે, એ ધીમે ધીમે તમે પોઝિટિવના માર્ગ ઉપર જશો, અને પોઝિટિવના માર્ગ ઉપર જશો એટલે તમારું માઇન્ડ તમે એક્સપ્લોર કરી શકશો. એટલે કે તમે જોબમાં તો તમને સક્સેસ મળશે જ, સાથે સાથે તમારા લગ્ન જીવનમાં પણ તમે આગળ વધશો. જી, અમદાવાદથી દીપકભાઈ આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, જન્મ તારીખ અને સવાલ કરો. 22/11/89. શું કરો છો હાલમાં? હા, બીજું શું પ્રશ્ન છે આપણું? મને એવું લાગે છે કે તમે પોતાનું વ્યવસાય કરો છો, બરાબર, એની સાથે સાથે તમે બીજું પણ કંઈક કામ કરો, એટલે તમે હાલમાં ઓટો ચલાવો છો, તમે કોઈ કંપનીમાં જોડાઈ શકો છો. જોબ તમારા માટે સારું છે, પણ જોબની સાથે સાથે તમે, જો તમને ખરેખર રિક્ષા ચલાવવાનું ગમતું હોય, તો એ તમે 2-4 કલાક કે પાર્ટ ટાઈમ કરો. મને એવું લાગે છે કે તમને 2 વસ્તુઓ તમે કરી શકો છો, અને 2 વસ્તુઓ કરશો તો તમને બરકત પણ મળશે, અને સાથે સાથે તમને તમારા જીવનમાં ગ્રોથ પણ મળશે. સુરેન્દ્રનગરથી નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, જન્મ તારીખ જણાવો સૌથી પહેલા, અને પછી સવાલ પૂછો. સર, 25/2/84. હાલમાં શું કરો છો? સર, નોકરી કરીએ છીએ. શું પ્રશ્ન છે? સર, નોકરીમાં એવું લાગે છે કે ક્યારેક ક્યારેક અણસર આવી જાય છે, તો શું ખરેખર કોઈ બાધા છે, કઈ વ્રત કે એવું કઈ કરવું પડે? તમારા અંદર મને એવું લાગે છે ડર બેઠેલું છે, કે અચાનક તમને એવું લાગે છે કે કંઈક ખરાબ થઈ જશે તો ખરાબ થઈ જશે. તો મારા હિસાબથી તમે શું કરો, તમે એક તો શિવજી ભગવાનની આરાધના કરો, અને સાથે સાથે લક્ષ્મીજીની પણ આરાધના કરો. એનાથી શું થશે? એનાથી તમારા જીવનમાં જે વિઘ્નો આવે છે, કે તમારા અંદર જે ડર બેસી ગયેલું છે, એ ડર ધીમે ધીમે દૂર થશે. અને લક્ષ્મીજીની આરાધના કરશો તો તમને ફાઇનાન્શિયલી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. તમે એમ વિચારી લો કે આવનારા 4 મહિનાની અંદર તમને કંઈક બીજી ઓપોર્ચ્યુનિટી તમારા માટે વેઇટ કરી રહી છે. જો નવી જોબ તમને મળતી હોય તો જરૂરથી તમે એને એક્સેપ્ટ કરી લેજો. જી, રાજકોટથી આપણી સાથે વિવેકભાઈ જોડાયા છે. વિવેકભાઈ, જન્મ તારીખ અને સવાલ. 6/4/1992.
હાલમાં શું કરો છો? હાલમાં જોબ કરું છું. શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો સાહેબ, આપણે વિદેશ જોબ કરવા જઈ શકાય? અત્યારે જઈ શકાય કે જવું છે? તમને જવું છે મારે. હા, જો તમને ખરેખર વિદેશ જવાનું હોય તો મને થોડુંક અત્યારના સિચ્યુએશન પ્રમાણે થોડુંક અપડાઉન જેવું લાગે છે, પણ તમે જો ગુજરાતમાં જોબ કરી રહ્યા છો તો ગુજરાત બહાર જવાની ઓપોર્ચ્યુનિટીસ આપણા માટે દેખાય છે. 2022 અંતની આસપાસ, એટલે ટેન્ટેટિવલી તમે એમ કહી શકો નવેમ્બર ડિસેમ્બર જનવરીની આસપાસ તમે ગુજરાત બહાર, એટલે કે દિલ્હી કહી શકો, મહારાષ્ટ્ર કહી શકો, તમને ઓપોર્ચ્યુનિટીસ મળશે. અને એના દોઢથી બે વર્ષ પછી તમે વિદેશનું વિચારજો, કારણ કે તમને થોડુંક ટ્રેનિંગની જરૂર મને લાગે છે. મોડાસાથી પરેશભાઈ જોડાયા છે. પરેશભાઈ, જન્મ તારીખ જણાવો, શું કરો છો અને પછી સવાલ. 31/3/1988. હાલમાં શું કરો છો? ખેતી. શું પ્રશ્ન છે? અસલ ખેતીવાડીમાં કેવું રહેશે? ખેતીવાડીમાં તો ખરેખર બહુ જ સારું છે. આ વર્ષ જ નહીં, આવનારા વર્ષો વર્ષ સુધી તમને ખરેખર મને લાગતો નથી વાંધો આવે. પણ તમે કંઈક ક્રિએટિવ કરો, કંઈક અલગ કરવાનું વિચારો. તમે જે વર્ષોથી કરી રહ્યા છો એમાં કંઈક ચેન્જીસ લાવશો તો તમને ખરેખર જીવનમાં ખેતીવાડીમાં બહુ જ મજા આવશે. હવે આપણે વાત કરીશું ચોથી રાશિ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું શું ખાસ લઈને આવ્યું છે? હવે આપણે આવીએ કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું એમ વિચારી લો કે જો તમે સાચા દિલથી કોઈ પણ પ્રકારની મહેનત કરો છો તો તમને જરૂરથી ફાયદો થશે. બીજું, તમે શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ પણ આપણા માટે બહુ જ સારું છે. ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન તમને બહુ જ જબરદસ્ત મળશે. એની સાથે સાથે પ્રોપર્ટી, યસ, જો તમે પ્રોપર્ટી લેવાનું વિચાર કરી રહ્યા છો કે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એમ સમજી લો તમારા માટે ચાંદી ચાંદી છે, સોનું સોનું છે. કેમ? કારણ કે તમે જે નહીં વિચાર્યું હોય એવા રિટર્ન્સ તમને મળવાના છે. પણ કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરતા હો તો થોડુંક સાવધાની રાખવાની બહુ જ જરૂર છે, કારણ કે જો તમે સાવધાની નહીં રાખો તો તમારી સાથે ખોટું થઈ શકે છે. સાવધાની રાખજો, તમને જરૂરથી સફળતા મળશે. હવે આપણે આવીએ સિંહ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો, આપણે પોતે એક સિંહ છીએ, એટલે કે ઘરમાં એમ વિચારી લો કોઈ પણ પ્રકારનું ધાર્મિક આયોજન થઈ શકે છે. બીજું, તમારું જે લગ્ન જીવન છે, તમારી જે ડિસ્પ્યુટ્સ કદાચ ચાલતી હતી એ ધીમે ધીમે હવે દૂર થશે. એટલે ડિસ્પ્યુટ્સ દૂર થશે તો શું થશે? તો તમારું લગ્ન જીવન બહુ જ રોમેન્ટિક થઈ જશે. સાથે સાથે તમે જો વ્હીકલ ચલાવતા હો તો થોડીક સાવધાની રાખવાની ખૂબ જરૂરિયાત છે. વરસાદનો મોસમ છે, તમે સ્લીપ થઈ શકો છો, પડી શકો છો, એક્સિડન્ટ્સના ચાન્સીસ પણ દેખાય છે, એટલે કે થોડીક સાવધાની રાખશો તો તમને જીવનમાં જરૂરથી મજા આવશે. તમને શું કરવું જોઈએ? તમને ગણેશ ભગવાનની આરાધના કરવી જોઈએ. ઓમ ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. તમે ઓમ ગણ ગણપતાય નમઃ 51 વખત રિસાઇટ કરશો તો એનાથી તમને મનની શાંતિ મળશે અને તમે બહુ જ સારું સારું વિચાર કરીને આગળ વધી શકો છો. એટલે કે આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ, એટલે કે કન્યા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકો, જો તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું વિચાર કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે તમને સારું લાભ મળવાનું છે. આ અઠવાડિયું તમારા માટે ધન જેવો સમય છે. કેમ? કારણ કે અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, એટલે કે તમે જે પૈસા ધાર્યા નહોતા એ તમને મળશે. તમારા માતા પિતાના આશીર્વાદ જરૂરથી લેજો, એમના આશીર્વાદથી તમે જીવનમાં ખરેખર બહુ જ આગળ વધવાના છો. અને તમારી જે આર્થિક સમસ્યાઓ હતી, જે ફાઇનાન્શિયલ તમને ટેન્શન હતું, સ્ટ્રેસ હતું, એ આ અઠવાડિયું ધીમે ધીમે દૂર થશે. અને ફાઇનાન્શિયલ તકલીફો, આર્થિક સમસ્યાઓ દૂર થાય તો શું થાય? તો તમને જીવનમાં તરક્કી કરવાનો મોકો મળે છે. એટલે કે છઠ્ઠી રાશિ કન્યા રાશિ, એન્જોય કરો, આ અઠવાડિયું આપણું જ છે. બિલકુલ. હવે આપણે સાતમી રાશિની વાત કરીએ. પહેલા ઘણા બધા દર્શકો ફોન કરી રહ્યા છે તો આપણે એક દર્શક મિત્ર લઈ લઈએ છીએ મહેસાણાથી, હર્ષદભાઈ. હર્ષદભાઈ, આપની જન્મ તારીખ અને સવાલ.
1980. હાલમાં શું કરો છો? હાલમાં પ્રાઇવેટ જોબ કરું છું. શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે હવે પછી મારે ધંધો કરવો છે તો સાદો કરી શકું, સાનો લાભ થાય મારાથી ધંધામાં? તમે ધંધો કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમે છે ને કેમિકલ રિલેટેડ, લિક્વિડ રિલેટેડ પ્રોડક્ટ્સનું બિઝનેસ કરશો તો તમને જરૂરથી મજા આવશે, પણ એની શરૂઆત તમે અત્યારથી લઈને 7 મહિના પછી કરજો, તમને જરૂરથી મજા આવશે. હવે વાત આર્થિક પરિસ્થિતિને લઈને કરીએ તો દેશની જે આર્થિક પરિસ્થિતિ છે એ કેવી રહી શકે છે આગામી અઠવાડિયામાં? અને કોઈ પણ વ્યક્તિ, જ્યારે 12 રાશિઓની જાતકોની આપણે વાત કરીએ, તો એ લોકો પોતાની આર્થિક વૃદ્ધિ માટે એવું શું કરે કે જેથી ઉત્તરોત્તર પ્રગતિ થાય? પંકજભાઈ, ખરેખર આપે બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો છે. બધા મિત્રો, હું સૌથી પહેલાં તમને એ કહેવા માગીશ કે તમે જીવનમાં જે કંઈ પણ તમને તકલીફ હોય, પારિવારિક તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, હેલ્થ રિલેટેડ તકલીફ હોય, એના માટે વધારે ના વિચારો. બીજું, કોઈ માણસ તમને લાગતું હોય કે તમારા સારા સલાહકાર છે, તમારા એલ્ડર છે, તમારા માતા પિતા છે, એમની સલાહ લો. પણ તમને એવું લાગતું હોય કે કોઈ તમારું દુશ્મન છે, કોઈ તમને નેગેટિવ વાતાવરણ તરફ ઢાળી રહ્યો છે, તો એને તમે અવોઇડ કરો, એનાથી દૂર રહો. એનાથી શું થશે? એનાથી તમારું મગજ વિકસિત થશે. હવે આર્થિક સમસ્યાની વાત કરીએ તો અમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ થાય છે. હવે શું એના માટે શું કરી શકીએ? સૌથી પહેલાં આપણે એ વિચારવાનું કે આપણે પોતે શું કરી શકીએ, આપણી એક્સપર્ટાઇઝ કઈ ફિલ્ડમાં છે, રાઈટ? કારણ કે તમે તમારા ફ્રેન્ડ્સનું, તમારા કલીગ્સ, તમારા રિશ્તેદારોનું બધું જોઈને તમે એમ વિચારો કે એ કરે છે એટલે હું પણ કરી શકું. નહીં, એવું નથી હોતું. તમે સૌથી પહેલાં પોઝિટિવ થઈ જાઓ. તમે શું કરી શકો છો? તમે તમારા સફળતાનો એક જ મંત્ર રહેશે કે તમે મક્કમ થઈ જશો કે મારે આ કરવું જ છે, તો જીવનમાં કોઈ પણ તકલીફ આવી જાય, તમે ધીમે ધીમે આગળ વધતા રહેશો. જી, હવે આપણે 7મી રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે આગામી અઠવાડિયામાં શું ધ્યાન રાખવા જેવું છે? હવે આપણે વાત કરીએ તુલા રાશિની. ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો સમય વ્યસ્તતાની ભલે રહી શકે છે, પણ તમે જરૂરથી આગળ વધવાના છો, પણ નાણાકીય સ્થિરતાનો તમે અનુભવ કરશો, એટલે કે ફાઇનાન્શિયલી ડિફિકલ્ટીઝ તમને નહીં રહે. તમારું જે વાહન ખરીદવાનું સપનું હતું, તમે વિચાર કરી રહ્યા હતા ગાડી ખરીદવાની, ટુ વ્હીલર ખરીદવાનું, એ આ અઠવાડિયે તમારું પૂરું થશે. તમને શું કરવાનું? તમને શનિદેવની આરાધના કરવાની, અને સાથે સાથે તમને સાંઈ બાબાની પણ આરાધના કરવાની. એનાથી શું થશે? એનાથી તમારું જે માર્ગ છે એકદમ સરળ થઈ જશે. તમારું જે ટાર્ગેટ છે, તમારું જે ગોલ છે, તમે જે વસ્તુ અચીવ કરવાનું વિચારો છો, એ જરૂરથી કરી શકશો અને તમને જીવનમાં મજા આવશે. એટલે કે તુલા રાશિના જાતકો, આ અઠવાડિયું આપણું છે. હવે આપણે આવીએ વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકો, એમ વિચારી લો કે આ અઠવાડિયું કંઈ પણ તમને સારા સમાચાર મળી શકે છે, અથવા તો સારું ધનલાભ પણ થઈ શકે છે. આ અઠવાડિયું શેના માટે છે? આ અઠવાડિયું થોડુંક સ્પિરિચ્યુઆલિટી માટે છે. તમે થોડુંક તમારી આસ્થા ભગવાન પ્રત્યે વધારી દો. તમારી સાથે અંધાર્યું એવું થઈ શકે છે કે જે તમે વિચાર્યું નહીં હોય, પણ એ અંધાર્યું તમારા માટે પોઝિટિવ હશે. એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું આપણું છે. ખાલી ભગવાનની આરાધના કરો અને તમારી સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોને મદદ કરો. સમાજમાં તમારું નામ અને સન્માન પણ વધવાનું છે. આ અઠવાડિયું આપણું છે. હવે આપણે આવીએ ધનરાશિ ઉપર. ગણેશજી કહે છે કે ધનરાશિના જાતકો, તમને રિયલ એસ્ટેટમાં એટલે કે પ્રોપર્ટીમાં લે વેચાણ કંઈ પણ કરવા માગતા હો તો એ આપણો જ સમય છે, તમને જરૂરથી ફાયદો થશે જ. બીજું, પરિવારમાં તમારા સુખ શાંતિ જળવાયેલી રહેશે, અને પરિવારમાં સુખ શાંતિ રહેશે તો શું થશે? તમારું માનસિક જે વાતાવરણ છે, તમને માનસિક શાંતિ જરૂરથી મળશે, અને માનસિક શાંતિ મળશે તો શું થશે? તો તમે જીવનમાં ઘણું બધું કરી શકો છો, તમે જે વિચાર્યું છે એને બહાર લાવી શકો છો. એટલે કે ધનરાશિના જાતકો, આ અઠવાડિયું તમારા માટે જબરદસ્ત રહેશે. બિલકુલ. અને હવે છેલ્લી 3 રાશિની પણ વાત કરી લઈએ. મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે શું ખાસ ટીપ્સ આપવા માંગશો?
મકર રાશિના જાતકો, ગણેશજી કહે છે કે મકર એટલે મારી રાશિ, આપણી રાશિ, એટલે કે સામાજિક ક્ષેત્રમાં આપણી લોકપ્રિયતા વધશે અને સાથે સાથે શું થશે, તમારી જે નાણાકીય સમસ્યાઓ છે એ બધી ધીમે ધીમે દૂર થતી જશે. પતિ પત્નીના સંબંધો બહુ જ જોરદાર રહેશે અને તમે લોંગ ડ્રાઈવ ઉપર કે કંઈક આઉટસ્ટેશન જવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયે કરી જ નાખો, એને પતાવી જ દો. અચાનક થશે પણ તમને જરૂરથી મજા આવશે, તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. હવે આપણે આવીએ કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કુંભ રાશિના જાતકો, ભાગ્ય તમારી સાથે પૂરેપૂરો સાથ આપવાનો છે. કેમ? કારણ કે તમને જરૂરથી ફાયદો અપાવવાનું એને વિચારી લીધું છે, પણ તમને શું કરવાનું, ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનું વ્યવસાય ના કરતા, વ્યવસાય કરશો તો નુકસાન થઈ શકે છે. બીજું, તમારું જે લીગલ ડિસ્પ્યુટ ચાલતું હતું એ પણ આ અઠવાડિયે ધીમે ધીમે પતી જવાનું છે. તમને શું કરવાનું, તમને ગણેશ ભગવાનની આરાધના કરવાની અને સાથે સાથે વિષ્ણુ ભગવાનની પણ આરાધના કરો, તમને જરૂરથી સફળતા મળશે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ ઉપર, એટલે કે મીન રાશિ. ગણેશજી કહે છે કે મીન રાશિના જાતકો, જે લોકો કલા, લેખન, બ્યુટી સાથે જોડાયેલા છે એ લોકોનો જ આ સમય છે. એમ વિચારી લો, તમે નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકશો અને પોતાની જાતને સારી રીતે એક્સપ્લોર કરી શકશો. જે કપલ છે, જે હસબન્ડ વાઈફ છે, એ લોકોનું જીવન બહુ જોરદાર રહેવાનું છે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, તમને જીવનમાં કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી સાથે ઈશ્વર છે અને ઈશ્વર જેની સાથે છે એ લોકો જીવનમાં ઘણા મજબૂત હોય છે. એ લોકોને પાછળ જોઈને જોવાની જરૂર નથી હોતી, એટલે કે આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણું જ છે. બિલકુલ, આ 12 રાશિની વાત થઈ ગઈ. હવે ઝડપથી આપણે કોલ લઈ રહીએ છીએ કારણ કે ઘણા બધા દર્શકો કોલ કરી રહ્યા છે. અમદાવાદથી પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, જન્મ તારીખ અને સવાલ. હા, 27/11/1978. હાલમાં શું કરો છો? હાલમાં જોબ કરું છું. શું પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે મારું જે મકાન છે મેં વેચવા તાળ્યું છે પણ વેચાતું નથી અને મારે નવી પ્રોપર્ટી લેવી છે, તો એના માટે મારે થોડા બહુ ટેન્શન આવી રહ્યા છે. મને એવું લાગે છે કે આવનારા 3.5 મહિનાની અંદર આપણી પ્રોપર્ટી વેચાઈ જશે. બીજું પ્રકાશભાઈ, હું તમને એક બીજું કહેવા માંગીશ કે ખરેખર તમે જોબ કરતા હો પણ મને એવું દેખાય છે કે આપ જો વ્યવસાય કરવાનું પણ વિચાર કરતા હો તો એના માટે આગળ વધજો. આવનારા 5-6 મહિનામાં તમને કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. અમદાવાદથી કાલુભાઈ આપણી સાથે જોડાયા છે. કાલુભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. જી, જન્મ તારીખ જણાવો. આર્થિક તંગી નો એમનો સવાલ છે. તમને જે આર્થિક તંગીઓ છે એનો નિકાલ આવનારા 8-9 મહિનામાં કંઈક ને કંઈક આવી શકે છે, પણ સાથે સાથે મારું સજેશન એ છે કે તમે થોડુંક જાગૃત થઈ જાઓ, તમે થોડુંક વધારે મહેનત કરો અને થોડુંક વધારે એફર્ટ્સ આપો, તમારી જે આર્થિક સમસ્યાઓ છે એ ધીમે ધીમે દૂર થઈ જશે. જી, હવે સમયના અભાવે ચિરાગભાઈ આપણે આ ચર્ચાને અહીં અટકાવવી પડશે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને જે માહિતી આપી, ખૂબ ખૂબ શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.